હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ ધર વીડિયો ચેનલ સો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો દાખલ નંબર એક જોઈશું કે જેની અંદર આપણને આપેલું છે કે નીચે દર્શાવેલ સમીકરણના ઉકેલ આદેશની રીતથી અને લોપની રીતથી મેળવો તો આપણે આદેશની રીતના દાખલા ઘણા બધા કરેલા છે તો આપણે સૌપ્રથમ પ્રથમ લોપની રીતનો ઉપયોગ કરીએ તો અહીંયા આપણને સમીકરણ નંબર પહેલું કયું આપેલું છે આપણને એક્સ પ્લસ વાય બરાબર પાંચ અને બીજું સમીકરણ આપેલું છે ટુ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર આના આપણે સમીકરણ નંબર એક આપીશું અને સમીકરણ નંબર બે આપીશું બરાબર તો આપણે શું કરીએ આના લોપની રીતથી સોલ્વ કરીએ તો વિડીયોનો પૂરો અંત સુધી જોજો તમને બધા જ દાખલા એકદમ સરળતાથી ખબર પડી જશે તો સૌ પ્રથમ આપણે શું કરીએ સમીકરણ એકને ત્રણ વડે ગુણી દઈએ કારણ કે અહીંયા વાય જઈએ એની અંદર ચિહ્નો અલગ અલગ છે તો આપણે શું કરીશું સમીકરણ એકને ત્રણ વડે સમીકરણ એકને ત્રણ વડે ગુણી આપણે શું કરીશું સરવાળો કરીશું તો લખીશું ગુણી સરવાળો કરતા શા માટે અહીંયા સરવાળો કર્યો કારણ કે અહીંયા બંનેમાં ચિંક્યું હતું અલગ અલગ હતું એટલે ડાયરેક્ટ વાય કેન્સલ થઈ જાય બરાબર તો આપણે લખીશું કે તેથી સમીકરણ એટલે શું કરીશું ત્રણ વડે ગુણીશું તો એ થશે ત્રણ એક્સ પ્લસ થશે ત્રણ વાય બરાબર પાંચ તરી થશે પંદર અને બીજું સમીકરણ એમને એમ રાખીશું કે ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇક્વલ ટુ ફોર અને સરવાળો કરીશું ચિન્નો બદલીશું નહીં તો કેન્સલ થઈ જશે ઓગણીસ તો તેથી આપણે શું લખીશું એક્સ બરાબર ઓગણીસ એક્સની નીચે તો એક્સ બરાબર આપણે શું મળ્યું ઓગણીસ ભાગ્યા પાંચ બરાબર હવે આપણે શું કરીએ કોઈ બી એક સમીકરણની અંદર એક્સની કિંમત મૂકી દઈએ તો હવે આપણે લખીશું કે હવે એક્સ પ્લસ વાય બરાબર પાંચ આપણું પહેલું સમીકરણ આવેલું છે તો તેથી આપણે શું કરીશું એક્સની કિંમત મૂકીશું કે ઓગણીસ ભાગ્યા પાંચ પ્લસ વાય બરાબર પાંચ તો આપણે તેથી વાય બરાબર શું લખીશું પાંચ એમના એમ અને ઓગણીસ આ બાદ લઈ જઈશું તો માઇનસ ઓગણીસ તેથી વાય બરાબર આપણને શું મળશે અહીંયા પાંચ શું થશે લસા થશે તો પાંચ એમના પાંચ ગુણા તો પચીસ માઇનસ ઓગણીસ તો આપણને શું મળશે વાય બરાબર માંથી ઓગણીસ જશે તો મળશે છ ભાગ્યા પાંચ તો આપણને વાય કેટલો મળ્યો છ ભાગ્યા પાંચ સોરી અહીંયા આવશે છ છ ભાગ્યા પાંચ તો આપણને ઉકેલ શોધવાનો તો એક્સ અને વાય મળી ગયો તો આપણે લખી દઈશું કે ઉકેલ બરાબર એક્સ વાય બરાબર શું લખીશું એક્સ કિલો મળ્યા આપણને ઓગણીસ ભાગ્યા પાંચ અને વાય કિલો મળ્યા પર્યા પાંચ બરાબર તો દાખલા નંબર એકનો પહેલો દાખલો અહીંયા પૂરો થઈ ગયો તો આપણે બીજો દાખલો જોઈએ કે જેની અંદર આપણને આપેલું છે કે ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ જેને આપણે આપીશું સમીકરણ નંબર એક અને બીજા નંબરમાં આપેલું છે કે ટુ એક્સ પ્લસ ટુ ટુ એક્સ માઇનસ ટુ વાય પ્લસ ટુ અને આપણે આપીશું સમીકરણ નંબર બે તો આપણે જોઈ શકીએ કે અહીંયા ટુ વાય છે અહીંયા ફોર વાય છે બરાબર બંનેના ચિન્નો કેવા છે અલગ અલગ છે જો આપણે આને બે વડી ગુણી દઈએ તો આ શું થશે ચાર વાય થઈ જશે અને બંનેના ચિહ્નો કેવા થઈ જશે અલગ અલગ તો ડાયરેક્ટ વાય કેન્સલ થઈ જશે તો આપણે લખીશું કે સમીકરણ બે ને સમીકરણ બે ને બે વડે ગુણી સમીકરણ બે ને બે વડે ગુણી શું કરતા સરવાળો કરતા સરવાળો કરતા તો પહેલું સમીકરણ કેવું રહેશે એમ રહેશે તો આપણે લખીશું કે ચાર એક્સ માઇનસ અહીંયા થશે ચાર વાય બરાબર શું થશે ચાર આપણે સરવાળો જ કરવાનો છે તો ચિન્હ બદલીશું નહીં અહીંયાથી પ્લસ ચાર વાય માઇનસ ચાર વાય કેન્સલ થઈ જશે ચાર ને ત્યાં શું થશે સાત એક્સ બરાબર શું થશે અહીંયા દસ ને ચાર ચૌદ તો તેથી આપણને એક્સ બરાબર શું મળશે ચૌદ ભાગ્યા સાત તો તેથી આપણે લખીશું કે એક્સ બરાબર શું થશે સાત દુ ચૌદ જવાબ શું મળશે બે આપણે કોઈ બી એક સમીકરણ લઈએ એની અંદર એક્સ બરાબર શું મૂકીએ બે તો આપણે લખીશું કે હવે ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ આપણે કયું હતું પહેલું સમીકરણ લીધું એની અંદર એક્સ બરાબર શું મૂકીશું બે તો તેથી ત્રણ ના એમ એક્સ જગ્યાએ મૂકીશું બે પ્લસ ચાર વાય બરાબર દસ તો તેથી ત્રણ દુઃખ શું થશે છ તો ચાર વાય ના એમ બરાબર દસ એમના એમ આ છ આ બાજુ આવશે તો શું થશે માઇનસ છ તો તેથી વાય બરાબર શું મળશે ચારમાંથી સોરી દસમાંથી છ જશે તો કેટલા વધશે ચાર અને ભાગ્ય નીચે આજે ચાર નીચે આવશે તો તેથી આપણને વાય બરાબર શું મળશે એક બરાબર આપણે ઉકેલ શોધવાનો તો આપણે નીચે લખી દઈશું કે ઉકેલ ઉકેલ બરાબર એક્સ વાય એક્સ વાય મળ્યો આપણને એક્સ બરાબર મળ્યો બે વાય બરાબર મળ્યો વન તો આપણે લખીશું બે અને એક બરાબર તો આપણે શું આવી ગયું દાખલા નંબર બીજાનો જવાબ અને આપણને શું કીધું છે કે આદેશની રીતથી પણ શોધો તો આદેશની રીતમાં શું કરવાનું આપણે સમીકરણ એક અથવા તો સમીકરણ બેમાંથી કોઈ બીમાંથી એક્સ અથવા તો ને શું કરવાનો આદેશ આપતા અને એને શું કરવાનું કરતાં બનાવના જો આપણે એક્સના કરતા બનાવીએ તો આપણને શું મળશે વાય વાળી એક્સની વેલ્યુ મળશે તો એ જે એક્સની વેલ્યુ મળે સમીકરણ નંબર એકની અંદર મૂકી દેવાની એટલે આપણને ડાયરેક્ટ ની કિંમત મળી જાય અને જે ની કિંમત મળે એ આપણા આર્યા સમીકરણમાં મૂકવાની એટલે આપણને એક્સ અને ની વેલ્યુ મળી જાય એ પણ કેટલી મળશે આપણને એક્સ વાય બરાબર બે અને એક જ મળશે બરાબર સમીકરણ અને બીજા નંબરમાં આપણને આપેલું છે કે નવ એક્સ બરાબર બે વાય પ્લસ સાત તો આપણે શું કરીએ આ ટુ વાય પ્લસ સાતના આપણે આ બાદ લઈ દઈએ તો તેથી શું થશે નવ એમના એમ આ પ્લસ શું થશે માઇનસ ટુ વાય અને માઇનસ સેવન શું થશે ઝીરો અને આપણે આપીશું સમીકરણ નંબર બે હવે અહીંયાથી આપણે જોઈએ કે કની અંદર શું કોમન થઈ શકશે તો આપણે જોઈ શકીએ આપણે જે સમીકરણ નંબર એક જઈએ એને ત્રણ વડે ગુણીશું તો ડાયરેક્ટ આપણને સમીકરણ બે જેવું મળી જશે નવ એક્સ બરાબર અને આપણે શું કરવું પડશે બાદ બાકી કરવી પડશે તો આપણે લખીશું કે સમીકરણ એકને સમીકરણ એકને ત્રણ વડે ગુણી બાદ બાકી કરતા બરાબર બાદ બાકી કરતા શા માટે આપણે લીધું કાંકા કે એકના સમીકરણ એકના આપણે ત્રણ વડે ગુણીશું તો અહીંયા શું થશે ત્રણ તારી નવ એક્સ જશે તો બંને જગ્યાએ નવ એક્સ જશે અને અહીંયા બંનેના ચિહ્નો કેવા હતા સમાન હતા તો આપણે શું કરીશું બાદ બાકી કરીશું એટલે ચિહ્નો બદલાશે એટલે શું થશે બંને કટ થઈ જશે તો તેથી આપણે શું કરીશું સમીકરણ એકના ત્રણ વડે ગુણીશું તો ત્રણ તારીખ થશે નવ એક્સ માઇનસ પાંચ તારીખ થશે પંદર વાય માઇનસ બાર બરાબર ઝીરો અને સમીકરણ બે એમના એમ રહેશે તો નવ એક્સ માઇનસ બે વાય માઇનસ સાત બરાબર ઝીરો અને અહીંયા આપણે શું કીધું છે બાદ બાકી કરતા જ્યારે આપણે બાદ બાકી કરતા આવે એટલે બધાના ચિહ્નો શું થશે બદલાઈ જશે તો અહીંયા પ્લસ નાઇન એક્સ હતું તો આપણે શું કર્યું માઇનસ કરી દીધું અહીંયા માઇનસનું પ્લસ કરી દીધું અને અહીંયા આપણે શું કરીશું પ્લસ બરાબર તો અહીંયાથી નવ એક્સ એક્સ કેન્સલ થઈ જશે તો પ્લસ તો અહીંયા માઇનસ પંદર વાય અને પ્લસ ટુ વાય શું થશે અહીંયા માઇનસ તેર વાય અને અહીંયા માઇનસ બાર માઇનસ બાર અને પ્લસ શું થશે માઇનસ પાંચ તો આપણે શું કર્યું બધાના ચિહ્નો બદલી દીધા અહીંયા પ્લસનું માઇનસ કર્યું માઇનસનું પ્લસ કર્યું અને અહીંયા પણ માઇનસનું પ્લસ કર્યું પછી માઇનસ પંદર અને પ્લસ ટુ આવા કયું ચિહ્ન લેવાનું નવું ચિહ્ન લેવાનું જે કયું આવ્યું પ્લસ તો માઇનસ પંદર વાય પ્લસ ટુ થશે માઇનસ તેર વાય અને માઇનસ બાર પ્લસ થશે માઇનસ પાંચ બરાબર ઝીરો તો તેથી આપણે શું કરીએ આ માઇનસ તેર વાય એમના એમ અને આ માઇનસ પાંચના આપણે આવા તો બરાબર શું થશે પાંચ તેથી આપણે વાયની કિંમત શોધવાની છે તો વાય બરાબર આપણે અહીંયાથી સાત બરાબર ઝીરો તો તેથી નવ એક્સ એમના એમ માઇનસ ટુ એમના એમ ની કિંમત કેટલી મળશે આપણને માઇનસ પાંચ ભાગ્યા તેર પછી આ માઇનસ સાત એમના એમ બરાબર ઝીરો તો તેથી આપણે શું કરીશું નવ એક્સ અહીંયા શું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પાંચ દૂધ થશે દસ ભાગ્યા તેર માઇનસ સાત બરાબર ઝીરો આપણે શું કરીએ લસા લઈએ તેરના તો તેર નવ જોડે પણ ગુણાશે અને સાત જોડે પણ ગુણાશે અને નીચે જે તેર લસા આવશે એને શું કરીશું આપણે જીરો જોડે ગુણી દઈશું તો શું થશે ઝીરો થઈ જશે તો તેર ગુણ્યા નવ કેટલા થશે એકસો સત્તર એક્સ પ્લસ આ દસ એમના એમ અને માઇનસ તેર સીતા કેટલા થશે એક કાણું અને નીચે જે તેર આવશે એના બરાબર આપણે શું લઈશું ઝીરો તો એ જે તેર હતા એના જોડે ગુણી તો એ શું થશે ઝીરો થઈ જશે તો આપણને આગળ આ સમીકરણ મળ્યું હતું તો તેથી આપણે શું કરીએ એકસો સત્તર એક્સ શું કરીએ પ્લસ દસ માઇનસ એકાણું શું થશે માઇનસ એક્યાસી બરાબર ઝીરો તો તેથી એકસો સત્તર એક્સ બરાબર આપણે શું લખીશું આ ને આપણે આ બાદ લઈએ તો માઇનસ એક્યાસી બચી જાય શું થશે પ્લસ એક્યાસી તો તેથી એક્સ બરાબર શું થશે એક્યાશી ભાગ્યા એકસો સત્તર આપણે જોઈએ કે નવ ગુણ્યા નવ નવ્યા થશે એક્યાસી અને તેર નવ આકલ્યા થશે એકસો સત્તર તો બંનેમાંથી નવ નવ કેન્સલ થઈ જશે તો તેથી આપણને એક્સ બરાબર શું મળશે નવ તેર બરાબર આપણને એક્સ બરાબર મળી ગયા અને વાયની પણ કિંમત મળી ગઈ તો તેથી આપણે લખીશું કે ઉકેલ એક્સ વાય ઉકેલ બરાબર એક્સ વાય બરાબર આપણને એક્સ કેટલો મળ્યો નવ ભાગ્યા તેર અને આગળ વાય કે માઇનસ પાંચ ભાગ્યા તેર બરાબર તો આ દાખલો પણ અહીંયા પૂરો થઈ ગયો આપણો સો આપણે ચોથો દાખલો જોઈએ કે જેની અંદર આપણને આપેલું છે કે એક્સ બાય ટુ પ્લસ ટુ વાય બાય થ્રી ટુ માઇનસ વન અને બીજું સમીકરણ આપેલું છે કે એક્સ માઇનસ વાય થ્રી ટુ થ્રી તો સૌ પ્રથમ આપણે પહેલું સમીકરણ લખીએ કે એક્સ બાય ટુ વાય બાય થ્રી ઇક્વસ ટુ માઇનસ વન તો આપણે જોઈ શકીએ કે બે ને ત્રણનો લસા કેટલો થશે છ તો આપણે નીચે લખીશું છ હવે બેના કેટલા વડે ગુણીએ તો છ થાય તો ત્રણ વડે તો ત્રણ વડે ક્યાં ગુણીશું આપણે ઉપર તો ત્રણ એક્સ પ્લસ આના કેટલા વડે ગુણીશું બે વડે તો બે દિવસ થશે ચાર વાય બરાબર માઇનસ વન તો તેથી કરીશું આપણે તો તેથી આ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર શું થશે આ છના આપણે એક જોડી ગુણી દઈશું તો શું થશે માઇનસ આને આપણે આપીશું સમીકરણ નંબર એક આપણે આવ્યું સમીકરણ લઈએ એક્સ માઇનસ વાય બાય થ્રી ટુ થ્રી તો આપણે લખીશું એક્સ માઇનસ વાય બાય થ્રી ઇક્વ ટુ થ્રી તો તેથી આપણે શું કરીશું અહીંયા ત્રણ લસા લઈશું તો તેથી આ નીચે ત્રણ લસા આવશે તો તો જોડે વાય બરાબર ગુણ દઈએ તો માઇનસ વાય બરાબર નવ અને આપણે આપીશું સમીકરણ નંબર બે તો આપણે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે મળી ગયું આપણે શું કરીએ અહીંયા જોઈ શકીએ કે અહીંયા પણ ત્રણ એક સરખો છે અને અહીંયા પણ ત્રણ એક સરખો છે તો આપણે ડાયરેક્ટ શું કરી દઈએ છીએ તો આપણે લખીશું કે સમીકરણ એક અને બે ની બાદ બાકી કરતા કારણ કે અહીંયા બંનેમાં ત્રણ એક્સ ત્રણ એક સમાન છે તો આપણે લખીશું કે સમીકરણ એક અને બે ની સમીકરણ એક અને બે ની બાદ બાકી કરતા બાદ બાકી કયું મળ્યું હતું માઇનસ છ અને બીજું સમીકરણ હતું કે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર નવ બરાબર તો બાદ બાકી કરીશું તો આપણે શું કરીશું ચિહ્નો બદલીશું તો આ પ્લસ ત્રણ એક્સ શું થશે માઇનસ ત્રણ એક્સ આ માઇનસ વાયનું થશે પ્લસ વાય અને પ્લસ નવ નું થશે માઇનસ નવ તો આથી આપણે જોઈએ કે પ્લસ ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ કેન્સલ થઈ જશે અહીંયાથી ચાર વાય પ્લસ વાય શું થશે પાંચ વાય બરાબર શું થશે તો આપણને એક્સની કિંમત મળશે તો આપણે લખીશું હવે આપણે એક સમીકરણ લઈશું કે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર નવ આ કયું હતું આપણું સમીકરણ નંબર બે બરાબર તો આપણે લખીશું કે તેથી ત્રણ એક્સ એમના એમ માઇનસ વાય ક્લાસ આપણી પાસે માઇનસ ત્રણ બરાબર નવ તો તેથી આ ત્રણ એક્સ એમના એમાં માઇનસ માઇનસ શું થશે પ્લસ ત્રણ બરાબર નવ તો તેથી અહીંયાથી ત્રણ એક્સ બરાબર શું થશે આ આ આ એમના એમ અને પ્લસ બાજુ તો શું થશે માઇનસ થ્રી તો તેથી ત્રણ એક્સ બરાબર વધશે છ તો તેથી એક્સ બરાબર શું મળશે છ ભાગ્યા ત્રણ તો આપણને શું મળશે એક્સ બરાબર બે બરાબર આપણે ઉકેલ જોઈતો હતો તો આપણે અહીંયા લખીશું કે તેથી ઉકેલ બરાબર એક્સ વાય બરાબર આપણને એક્સ કેટલો મળ્યો બે અને વાય મળ્યો માઇનસ ત્રણ બરાબર તો આ તો આપણો દાખલા નંબર એક તો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો દાખલા નંબર એક અને એનાય આપણા ચારે ચાર દાખલા પૂરા કર્યા આશા રાખું છું કે તમને ચારે ચાર દાખલામાં કમ્પ્લેટ ખબર પડી હશે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ